દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું કવિતા. કેટીવી 2020 માં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. બગસરા પાસેના માણેકવાડા ખાતે રાજ્ય દ્વારા 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ. સુઈ ગામ બનાસ બેંકના કેશરનો વિદાય સમારંભ યોજાયો. ઈડરના રતનપુર ગામમાં પોતાના ઘર આગળ અને પાછળ દબાણ દૂર કરવા ઈડર તાલુકા પંચાયત અને રતનપુર પંચાયતે સાથે મળીને આ દબાણો દૂર કર્યા. ઈડરમાં નવા પ્રાંત અધિકારી સૂચનાથી ઈડર નગરપાલિકા દ્વારા બજારનું ટ્રાફિક અને રખડતા ઢોર પકડવાની કડકાઈથી કામગીરી શરૂ કરવામાં આવી. ગોંડલમાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો. વલસાડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અતુલ કંપનીના સહયોગથી ક્લોરિન લીકેજનું રાજ્ય લેવલની રસાયણ ઔદ્યોગિક મોક એક્સરસાઇઝ યોજાઈ. જાફરાબાદના હિમાળ ગામે 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તળાજા ખાતે અલંગ શિપયાર્ડ પ્લોટ નંબર 84માં શિપમાંથી નીકળતો નુકસાનકારક કચરો, જે ગ્લાસ વુડનો મસ્ત મોટો જથ્થો દરિયામાં નાખવાનો કાળો કારોબારનો વિડીયો થયો વાયરલ. કાલાવડ તાલુકામાં ગાંધી સંકલ્પ યાત્રાની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવેલ. જામનગર ખાતે રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ યોજાઈ. ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 286 કેસો નોંધાયા ત્યારે ડેન્ગ્યુના પોપડા જોવા મળ્યા અને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા ત્યારે આરોગ્ય ખાતું દોડતું થયું. સુરત સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી ગોપાલભાઈ વસ્તપરાનું પાટીદાર સમાજ અગ્રણીઓ સામે એક દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું. પાદરના રણુ ગામમાં ધાર્મિક લાગણી દુભાઈ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને બનાવ સંદર્ભે આરોપીને કડક સજા કરવાની માંગ સાથે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું. બોટાદના પીપળિયા ગામે રોડનું કામ ખરાબ થતું હોવાની રાવ બાબતે ગામના લોકોએ આવા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા માંગ કરી. ગીર ગઢડાના દ્રોણેશ્વર ઇટવાયા ફાટ સર્જતા રસ્તાની હાલત ભયંકર ખરાબ જોવા મળી. ગીર ગઢડામાં શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું. નિકાબા લોધિકામાં પટેલ સમાજવાડીમાં સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. વડગામના મેમેદપુર ગામે સમાજના વ્યક્તિને અગમ્ય કારણોસર માર મારી ઇજાઓ પહોંચાડતા પ્રજાપતિ સમાજના લોકો એકઠા થઈ ન્યાયિક તપાસની રજૂઆત માટે વડગામ પોલીસ મથકે પહોંચ્યા. હારીજ રાધનપુર રોડ પર ITI સામે લાકડા ભરીને જઈ રહેલ મોટી આઈસરાની પાછળ મિની આઈસર પાછળથી ઘૂસી જતા મિની આઈસર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ધંધુકા બરવાડા રોડ તગડી ગામ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે મહિલા સહિત 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા. તો દર્શક મિત્રો, આજના સમાચારમાં બસ આટલું જ. આવા જ 2020 ફાસ્ટ ન્યૂઝ જોવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો.